गुड मॉर्निंग विद्यार्थियों, आज आपणे धोरण 3 विषय सामान्य ज्ञान में प्रकरण 3 पाठ 3 सजीव अने निर्जीव विषय भणीशुं। आपणे पहेलुं प्रकरण वनस्पतिना भाग, बीजुं जाणीता वृक्षो विषे भणी गया, बराबर। आज आपणे सजीव अने निर्जीव विषे भणवानुं छे। तो वनस्पत सजीव कोने कहेवाय? तो के वनस्पति अने प्राणी। प्राणी एटले अपने जीवजंतु आवी जाए, पछी गाय, कूतरा, बकरा, वाघ, सिंह बधा प्राणी में आवी जाए, बराबर। तो वनस्पति अने प्राणी, आपे मनुष्य पण प्राणी में आवीए छीए। तो अहीं जुओ, कूंडा में वावेलो छोड़, माछली, डेडको, पतंगियू, पोपट, कूतरो, बतक, आ बधा शू कहेवाय? सजीव कहेवाय, बराबर। सजीव ने हवा, बराबर। हवा शा माटे जरूर पड़े छे आपणे? तो श्वास लेवा माटे आपणे हवानी जरूर पड़े छे, जे हवामांथी आपणे ऑक्सिजन लईए छीए। पछी पाणी अने खोराकनी जरूर होय छे। कोने? सजीवने। खोराक अने पाणीमांथी आपणने शक्ति मळे छे, जेनाथी आपणे कार्य करी शकीए छीए, हलनचलन करी शकीए छीए, अने हवामांथी आपणे ऑक्सिजन मेळवीએ છીએ। તો પાછળ છે, જુઓ, સજીવ પોતાની જાતે હલનચલન કરી શકે છે। એક દેડકો છે, એ જો કૂદકો મારે છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે। એવી રીતના પંખી છે, એ ઉડે છે, છોકરો દોડે છે, આ બધું શું હલનચલન એ પોતાની જાતે કરી શકે છે। કોણ? તો સજીવ। એવી જ રીતના સજીવ છે એ વિકાસ પામે છે। વિકાસ પામે છે એટલે છોકરો, નાનું બાળક છે, જે છોકરો હશે એ વિકાસ પામીને પુરુષ બને છે। નાની બાળકી, જે છોકરી હશે, વિકાસ પામીને સ્ત્રી બને છે। એવી જ રીતના ગલુડિયું, બરાબર, વિકાસ પામીને કૂતરું બને છે, અને બી છે, બીજમાંથી વિકાસ પામીને છોડ બને છે। તો સજીવ છે એ સજીવની વ્યાખ્યામાં શું સમાવેશ થાય? કે સજીવને હવા, પાણી, ખોરાકની જરૂર પડે છે। પછી સજીવ છે એ પોતાની જાતે હલનચલન કરી શકે છે। સજીવ છે એ વિકાસ પામે છે, બરાબર। હવે છે કેટલીક નિર્જીવ વસ્તુઓ, બરાબર। તો નિર્જીવ વસ્તુમાં છે પથ્થર, મકાન, સાયકલ, બેટ, ઘડિયાળ, ખુરશી, કાતર અને પેન્સિલ। તો તમે કહેશો કે મી સાયકલ તો હલનચલન કરે છે, પરંતુ સાયકલ પોતાની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી। એવી જ રીતના મકાન છે એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું નથી પોતાની જાતે, બરાબર। હવે તો નિર્જીવ છે, નિર્જીવ વસ્તુઓને હવા, પાણી અને ખોરાકની જરૂર હોતી નથી, અને નિર્જીવ વસ્તુ પોતાની જાતે હલનચલન કરી શકતા નથી। એવી જ રીતે નિર્જીવ વસ્તુઓ વિકાસ પામતી નથી, એટલે કે આ કાતર છે એ મોટી થઈ જતી નથી, પેન્સિલ પણ મોટી નથી થઈ જતી, બરાબર। તો આપણે આજે સજીવ અને નિર્જીવ વસ્તુઓ વિશે ભણ્યા કે સજીવ છે એ સજીવમાં કોણ કોણ આવે? તો કે પ્રાણી અને વનસ્પતિ, બરાબર। સજીવને હવા, પાણી, ખોરાકની જરૂર પડે છે। પછી સજીવ પોતાની જાતે હલનચલન કરી શકે છે। સજીવ વિકાસ પામે છે, જ્યારે નિર્જીવ વસ્તુઓને આ ત્રણમાંથી કોઈની જરૂર હોતી નથી। એને હવા, પાણી, ખોરાકની જરૂર હોતી નથી, એ પોતાની જાતે હલનચલન કરી શકતા નથી, અને નિર્જીવ વસ્તુઓ વિકાસ પામતા નથી। તો હવે જુઓ, એનું સ્વાધ્યાય આપેલું છે, તો નીચે આપેલા બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો સજીવને હવા, પાણી અને ખાલી જગ્યાની જરૂર હોય છે। તો અહીંયા ઉપર બોક્સમાં આપેલું છે ખોરાક, બરાબર। પછી ખાલી જગ્યા ઉડે છે, પંખી ઉડે છે, ખાલી જગ્યા કૂદકા મારે છે, દેડકો કૂદકા મારે છે, પછી એવી રીતે છે ગલુડિયું વિકાસ પામી કૂતરું બને છે, પછી ખાલી જગ્યા નિર્જીવ છે તો પથ્થર નિર્જીવ છે, તુલસીનો છોડ ખાલી જગ્યા છે, તુલસીનો છોડ સજીવ છે, ખાલી જગ્યા વિકાસ પામી પુરુષ બને છે, છોકરો વિકાસ પામી પુરુષ બને છે, ખાલી જગ્યા વિકાસ પામી સ્ત્રી બને છે, છોકરી વિકાસ પામી સ્ત્રી બને છે, પછી ખાલી જગ્યા વિકાસ પામી છોડ બને છે, તો બી વિકાસ પામી છોડ બને છે,
पछी खाली जगह वस्तुओ विकास पामती नथी तो निर्जीव वस्तुओ विकास पामती नथी। एवी रीतना हवे बीजो प्रश्न छे, नीचे आपेला नाम सामे सजीव निर्जीव लखो। तो गाय शू छे? गाय प्राणी में आवे, एने हवा पाणी खोराकनी जरूर होय, ए पोतानी जाते हलनचलन करी सके अने ए विकास पामी सके तो ए सजीव। पछी बेट छे ए निर्जीव, घड़ियाल छे ए पण निर्जीव, लींबड़ो तो ई शू छे? वृक्ष वनस्पति छे तो ए सजीव, पेन्सिल निर्जीव, ज्यारे पतंगियू छे ए सजीव। बराबर, तमने आ स्वाध्याय छे ए तमने विडियो माथी जोईने करवानू छे तमारी बुक में। बराबर, आ टेक्स्ट बुक में तमने करवानू छे। अस्तु।